ગુડ મોર્નિંગ, જય મા મહાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બાળકો? આજે આપણે કેટલામું પ્રકરણ શીખવાનું છે? હા, 15મું, અને જેનું નામ છે કેટલી ચોટલી છે. બરોબર બાળકો? તો સૌ પ્રથમ આપણે પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણની સમજૂતી મેળવીશું. તો ચાલો તમે બધા સૌ પ્રથમ તમારું પાઠ્યપુસ્તક ખોલો અને પેજ નંબર 124 પર છે પ્રકરણ 15, કેટલી ચોટલી છે. બરોબર છે? એમાં આપણે જોઈએ નામના અક્ષરો. અહીંયા છે રમેશ, આફતાબ, મારિયા અને સંતોષ. આ ચાર નામ છે. તમારા મિત્રોને તેમના નામ એક કાગળ પર લખવા કહો. તમારા મિત્રોને એક કાગળ પર જે રીતે આણે નામ લખેલા છે એ રીતે નામ લખવા કહો. પછી શું છે? નીચે શોધો. એમાં અ છે, સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા. હવે અહીંયા જુઓ, અહીંયા એક કઈ છે નામ, એ સમાન અક્ષરથી પૂરા થાય છે. અહીંયા આ સથી પૂરા થાય છે, બથી પૂરા થાય છે, આ અથી પૂરું થાય છે અને આ ષટકોણના સથી પૂરું થાય છે. તો સમાન અક્ષરથી પૂરા થતા નામની સંખ્યા એ કઈ છે? એ અસમાન અક્ષરથી પૂરા થતા નથી. અને આમ જોવા જઈએ તો આમાં સ છે ને આમાંય સ છે, બરાબર. પણ બે સ અલગ છે. પણ જો જોઈએ તો આ બે છે એ સથી પૂરા થાય છે, પણ બે સ છે કેવા છે? અલગ અલગ સ છે. પછી બ, કોઈ નામ શરૂ થતું ન હોય તેવો કોઈ એક અક્ષર. અહીંયા રથી શરૂ થાય છે, અહીંયા અથી, આ મથી અને આ શથી, બરાબર. તો અહીંયા કોઈ પણ અક્ષર તમે ક કે ગ કે લ, કોઈ પણ અક્ષર લઈ શકો કે જેનાથી નામ શરૂ થતું હોય નહીં. પછી સમાન અક્ષરથી શરૂ થતા નામની સંખ્યા લખો. હવે અહીંયા જુઓ કે સમાન અક્ષરથી શરૂ થતા, અહીંયા રથી થાય છે, આ અથી થાય છે, આ મથી થાય છે અને આ સથી થાય છે. તો સમાન અક્ષરથી એકય નામ છે શરૂ થતા નથી. હવે આપણે નીચે જોઈએ, તમારા માટે કેળા, સફરજન, નારંગી વગેરે તાજા ફળ, બરાબર. આગળ જોઈએ, ફળ વેચનાર. ફળ વેચનાર પાસે તમારા માટે ઘણા ફળ છે, તેમના તરફ જુઓ અને શોધો કે ક્યાં ક્યાં ફળ છે. અહીંયા ફળ વેચનાર છે અને ટોપલીમાં તમે જુઓ તો અહીંયા ઘણા બધા ફળ છે, અને જુઓ ક્યાં ક્યાં છે. તો કે સફરજન છે, કેળા છે, કેરી છે, સંતરા છે, બરાબર, એટલે કે નારંગી છે, ઘણા ફળ છે, બરાબર. હવે આપણે આગળ સામેના પેજ જોઈએ. ગણો અને લખો ફળ, અને અહીંયા ફળની સંખ્યા લખવાની છે. હવે પોપટ શું કહે છે? કે મને ગમે જામફળ. તમને શું ગમે? પોપટને શું ગમે છે? જામફળ. અહીંયા ફળના ચિત્ર આપેલા છે, અહીંયા ફળની સંખ્યા. તો અહીંયા કેટલા છે? તો કે 1, 2, 3 અને 4. હવે કેળા કેટલા છે? તો કે 1, 2, 3, 4 અને 5. અને સંતરા કેટલા છે? તો કે 1, 2 અને 3, બરાબર. હવે છે વાળ ઓળવાની રીત. માલા નિશાળે જઈ રહી છે, તેની માતાએ તેના વાળ ઓળ્યા છે. માલાને 2 ચોટલીઓ છે. હવે તમારા વર્ગના બાળકો સામે જુઓ, બધા બાળકોએ જુદી જુદી રીતે વાળ ઓળ્યા છે. બાળકો, અત્યારે આપણે છે એ ઘરે બેસીને અભ્યાસ કરીએ છીએ, તો આપણને છે આપણા ક્લાસના બાળકો છે કેવા કેવા વાળ ઓળે છે આપણે જોઈ શકતા નથી. પણ આપણને ખબર હોય છે કે બધા બાળકો છે અલગ અલગ રીતે છે વાળ ઓળવતા હોય છે. કોઈ 1 ચોટલી વાળે છે, કોઈ 2 ચોટલી વાળે છે ગર્લ્સમાં, અને બોયસમાં હોય તો એ કેવા હોય? તે બોય કટ જ વાળ હોય. એટલે બરાબર બધા બાળકોને છે એ વાળ ઓળવાની રીત છે અલગ અલગ હોય છે. જુઓ અને લખો વાળ ઓળવાની રીત અને બાળકોની સંખ્યા. અહીંયા 1 ચોટલીવાળા, 2 ચોટલીવાળા અને અહીંયા છે બોયસના જે બોય કટવાળું હોય એ, બરાબર. હવે અહીંયા બાળકોની સંખ્યા લખવાની છે. એ પણ આપણા વર્ગખંડના બાળકોની લખવાની હોય, પણ આપણે અત્યારે ઘરે છીએ એટલે આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ નહીં. આગળ જોઈએ, શોધો અને ખાલી જગ્યા પૂરો. અ, 1 ચોટલીવાળા બાળકોની સંખ્યા 2 ચોટલીવાળા બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી? બાળકો, આપણે આગળની પ્રવૃત્તિ કરી શક્યા નથી તો આપણને આનો જવાબ ક્યાંથી મળી શકે? એટલા માટે આપણે જ્યારે ક્લાસ શરૂ થાય ત્યારે આપણે જોઈ લેશું કે કયા બાળકોની સંખ્યા છે એ વધારે છે. પછી આ છે કે બોયકટવાળા બાળકોની છે એ સંખ્યા કેટલી છે બોમાં, તો એ લખવાનું છે. હવે પગરખાના નંબર. તમારા વર્ગના બાળકોના પગ જુઓ. દરેક વ્યક્તિએ બૂટ, ચપ્પલ કે સેન્ડલ પહેર્યા છે. બૂટ અથવા ચપ્પલનું તળિયું જુઓ. જો તળિયા પર નંબર લખેલો હોય તો તે તમારા માપના પગરખાનો નંબર છે એ લખવાનું છે. અહીંયા જુઓ, કોષ્ટક ભરવાનું છે કે અહીંયા પગરખાના માપ છે કે 9, 10 અને 11, અને બાળકોની સંખ્યા લખવાની છે. બાળકો,
બધા બાળકોના છે એ બૂટ ચપ્પલના માપ એક સરખા ન હોય, કોઈ 9 નંબરના પહેરતું હોય, કોઈ 10 નંબરના હોય, કોઈ 11 નંબરના હોય, બરાબર છે? તો 5 બાળકો 9 નંબરના પહેરતા હોય, કદાચ 7 બાળકો છે 10 નંબરના પહેરતા હોય, એ રીતે અલગ અલગ છે નંબરના માપના પગરખા છે એ બાળકો અલગ અલગ પહેરતા હોય છે. શોધો અ કેટલાના બૂટનું માપ 9 છે. અહીંયા બાળકોની સંખ્યા લખવાની છે કે કેટલા બાળકો છે 9 નંબરના બૂટ પહેરે છે. પછી બ પગરખાનું માપ 11 હોય તેવા બાળકોની સંખ્યા અહીંયા લખવાની છે કે કેટલા બાળકો છે 9 નંબરના પહેરે છે, તો કેટલા બાળકો છે 11 નંબરના પહેરે છે. પછી સૌથી વધુ બાળકોના પગરખા કયા નંબરના છે, હવે આપણે ક્લાસમાં ગણીએ તો સૌથી વધારે કયા નંબરના પહેરે છે, તો એ નંબર આપણે અહીંયા લખવાનો રહેશે. પછી ખાલી જગ્યા નંબરના પગરખા સૌથી ઓછા બાળકોના છે, અહીંયા છે સૌથી વધુ, બરોબર? માનો કે 9 નંબરના છે એ બૂટ અથવા ચપ્પલ છે એ બાળકો વધારે પહેરતા હોય, અને 11 નંબરના છે એ ઓછા પહેરતા હોય, એ રીતે આપણે અંદાજ મેળવી અને કરી શકીએ છીએ. આપણે પાણી પીએ, આપણે દરરોજ પાણી પીએ છીએ. તમારા મિત્રોને પૂછો કે રોજ તેઓ કેટલા પ્યાલા પાણી પીવે છે, અને તે નીચે લખો. અહીંયા પ્યાલા આપેલા છે, અહીંયા બાળકોની સંખ્યા લખવાની છે કે તમારા મિત્ર છે એ એક પ્યાલા પીવે છે, બે પ્યાલા છે એ કેટલા બાળકો પીવે છે, ત્રણ પ્યાલા પાણી કેટલા બાળકો પીવે છે, એવી રીતે અલગ અલગ પ્યાલાની સંખ્યા છે અને કેટલા કેટલા બાળકો પીવે છે એની સંખ્યા આપણે અહીંયા લખવાનું છે. શોધો અ એક પ્યાલો પાણી પીવે છે તે બાળકોની સંખ્યા, જે આપણે સંખ્યા અહીંયા લખેલી હોય એ આપણે અહીંયા લખવાની છે કે એક પ્યાલો પીતા હોય એ બાળકની સંખ્યા, બરાબર? પછી બ તો 1 2 3 4 અને 5 પાંચ પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા આપણે અહીંયા લખવાની છે. ત્રણ પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા 2 પ્યાલા પાણી પીવાવાળા બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી, પહેલાં આપણે આ સંખ્યા લખીએ તો એના પરથી આપણને આ જવાબ મળે કે 3 પ્યાલાવાળા છે એની સંખ્યા 2 પ્યાલાવાળા પાણી પીવાવાળા બાળકો કરતાં વધારે છે કે ઓછી છે, બરાબર છે? તમને ગમતા રંગ, તમારી આસપાસ અનેક રંગ છે, સૌથી વધુ ગમતા રંગ વિશે તમારા મિત્રને પૂછો. કેટલા બાળકોને પીળો રંગ ગમે છે તેની સંખ્યા કોષ્ટકમાં લખો, અને બીજા રંગ માટે કોષ્ટક ભરો. એ ગમતા રંગ છે ને એ બાળકોની સંખ્યા મેં અંદાજિત લખેલી છે કે પીળો રંગ છે 10 બાળકોને ગમે છે, લાલ રંગ 8 બાળકોને ગમે છે, વાદળી રંગ 13 બાળકોને ગમે છે, અને લીલો રંગ છે 18 બાળકોને ગમે છે. શોધો અને ખાનામાં રંગ પૂરો. મોટાભાગના બાળકોને ગમતો રંગ તો સૌથી વધારે કયો રંગ ગમે છે, બાળકોને 18 બાળકોને લીલો રંગ ગમે છે, તો આપણે અહીંયા લીલો રંગ પૂરી શકીએ. પછી અહીંયા લખી શકીએ કે પીળો રંગ છે, પીળો રંગ પૂરીને પીળો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા, તો લાલ રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં વધુ છે. લાલ છે 8ને ગમે છે, એના કરતાં છે પીળો રંગ વધારે બાળકોને ગમે છે. પછી અહીંયા આપણે લખી શકીએ કે વાદળી રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા લીલો રંગ ગમતો હોય તેવા બાળકોની સંખ્યા કરતાં ઓછી છે. વાદળી છે ઓછા બાળકોને ગમે છે, અને લીલો છે એ વધારે બાળકોને ગમે છે, તો લીલા રંગ કરતાં છે વાદળી રંગના છે એ બાળકોને ઓછો ગમે છે, બરાબર? આપણે આ રીતે લખી શકીએ. બાળકો, આપણું છે પ્રકરણ 15, જેની આજે આપણે સમજૂતી મેળવી. આ પ્રકરણનો વધારે અભ્યાસ છે એ આપણે સ્વાધ્યાયપોથીમાં કરીશું, બરાબર? એટલે વધારે આ પ્રકરણ વિશે આપણે માહિતગાર થઈ શકીએ. થેન્ક યુ. જય મહાદેવ.